नमस्कार, उन्नति ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। धोरण 12 कॉमर्स एसपीसीसी में आपणे चेप्टर 3 नो अभ्यास चालू है। आंतर विभागीय अने कर्मचारी विषयक पत्र व्यवहार में आपणे कर्मचारी ने लगता पत्र व्यवहार नो अभ्यास करी छे। बदली बढ़ती बढ़ती जेवा प्रश्नों आपणे जोई गया। हवे अपकर्ष नो अर्थ अने अपकर्ष क्यारे करवामां आवे एना संजोगो અને એને લગતા નમૂનાના પત્ર વ્યવહારનો અભ્યાસ આપણે અત્યારે કરીશું। તો સૌથી પહેલાં અપકર્ષ એ શું છે? અપકર્ષ એટલે કોઈને નોકરીમાંથી છૂટા કરવા એવો અર્થ થાય। ત્યારે એના માટે એવો કાઢી મૂકો કે એને કામ કરીને કોઈ એવા શબ્દ આપણે વાણિજ્યમાં વાપરતા નથી, પણ એનો અપકર્ષ કર્યો એવો અર્થ આપણે કરીએ છીએ। તો અપકર્ષનો અર્થ અને સંજોગો અને પછી એની સાથેના પત્ર વ્યવહારનો આપણે અભ્યાસ કરીશું। સૌથી પહેલાંનો અર્થ છે સંસ્થાના કર્મચારીઓની કાર્ય પદ્ધતિ, વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી, તે પણ એક મહત્ત્વનું પાસું છે। કોઈ કર્મચારી કેવું કામ કરે છે એના ઉપર દેખરેખ રાખવી એ ધંધાનું બહુ મહત્ત્વનું કારણ છે। કારણ કે દરેક કર્મચારી ધંધો આપે છે, નફો કમાવી આપે છે, ઉત્પાદનમાં વધારો કરે છે। ઉત્પાદન સારું હોય અને ઉત્પાદનમાં જો સારી ઉત્પાદન હોય, એની ઉત્પાદનની ક્ષમતા સારી હોય, કાર્ય કરવાની ક્ષમતા સારી હોય, તો એ ધંધાના એકમને નફો આપે છે। પરંતુ જો કર્મચારીઓ આવી બધી બાબતોમાં ગફલત કરે ત્યારે અપકર્ષના સંજોગો ઊભા થાય છે। તો એના ઉપર દેખરેખ રાખવી એક બહુ મહત્ત્વની બાબત છે। જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દામાં મૂકવામાં આવે તેવા ફેરફારને અપકર્ષ કહેવાય। ફરીવાર રિપીટ કરું છું, તેની નીચે લીટી કરી નાખજો। જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને અપકર્ષ કહેવાય। અપકર્ષના કારણે કર્મચારીના પગાર ધોરણ, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે। હવે તમે એ કર્મચારી ઉપલા પદ ઉપર છે ને એને નીચેના પદ ઉપર મૂકવામાં આવે તો એના પગાર ધોરણમાં, એના પ્રતિષ્ઠામાં અને એની જવાબદારીમાં ઘટાડો થાય છે। કારણ કે એને ઉપલા પદ ઉપરથી નીચેના પદમાં મૂક્યો છે ત્યારે એને અપકર્ષ કર્યો કહેવાય। હવે એના સંજોગો, કેવા સંજોગોમાં અપકર્ષ કરવો પડે? તો પહેલું છે, કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તેની ફરજમાં બેદરકારી રહેતો હોય। એને વારંવાર જાણ કરે કે તારી કર્મચારી આ ભૂલ છે, એકવાર કીધું, બે વાર કીધું, ત્રણ, છતાંય જો એ કર્મચારી સુધરે નહીં અને વારંવાર એકની એક ભૂલ કર્યા જ રાખે, છતાં એની ફરજમાં બેદરકાર રહેતો હોય, કીધે રાખે અને કાંઈ ગણકારે નહીં, ત્યારે આવા કર્મચારીનો અપકર્ષ કરવામાં આવે છે। આ પહેલો એમનો સંજોગ હતો। બીજો છે, કર્મચારીની કાર્યદક્ષતામાં સતત ઘટાડો હોય। ધારો કે કર્મચારીને આપ્યો કે ઉત્પાદનના તું કામો વધાર, પરંતુ એક એકમને સતત એ વધારવાની બદલે ઘટાડો। આજે એને 5 કલાક કામ આપ્યું તો 5 કલાકમાં પહેલાં એ 5 યુનિટનું કામ કરીને આપતો તો હવે 2-3 એમ આપે છે, હવે 2-3 નથી આપતા, પૂરા 3 કામ નથી કરતા। સતત એના કાર્યમાં જ્યારે ઘટાડો નોંધાતો હોય ત્યારે પણ એવા કર્મચારીનો અપકર્ષ કરવામાં આવે છે। કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ કે એ ગેરરીતિ એવી હોય કે એના દ્વારા કંપનીની પ્રતિષ્ઠાને, ધંધાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતું હોય અથવા એની પ્રતિષ્ઠામાં ધબ્બો લાગતો હોય તેને ગંભીર ગેરરીતિ આચરી કહેવાય, કે માલની ગફલત કરે કે કોઈ એવું કરે, તો એવા સંજોગોમાં પણ એની શું કરવામાં આવે છે? અપકર્ષ કરવામાં। ધારો કે કોઈ નાણાકીય મેનેજર હોય, મેન, અને નાણાંની જ ગફલતો કરે, વહીવટી હિસાબમાં ગોટાળાઓ કરે તો એને ગંભીર ગેરરીતિ આચરી કહેવાય, તો ત્યારે પણ એવા કર્મચારીઓનો અપકર્ષ કરવામાં આવે। ત્યાર પછી છે, કોઈ કર્મચારી વારંવાર શિસ્તભંગ આચરતો હોય,
શિસ્ત માં ઘણા બધા કામ હોય, તો એ શિસ્ત ભંગ માં એ શું કરતો હોય? વારંવાર શિસ્ત ભંગ કરતો હોય, એટલે કે શિસ્ત હોય, ધારો કે સમયસર આવું, એ સમયસર આવતો ન હોય, કાર્યમાં બધાયને ગમે એમ વર્તન કરતો હોય, તો એ શિસ્ત ભંગ આચરતો હોય ત્યારે પણ એનો અપકર્ષ કરવામાં આવે છે. અને ઉચ્ચ હોદ્દા ઉપર, ધારો કે કોઈ મેનેજર છે પણ એનામાં તોછડાય છે, એ કોઈનું રિસ્પેક્ટ કરતો નથી, ગમે એવા શબ્દો બોલી દે છે, ત્યારે એ શિસ્તનો ભંગ કરે છે. એ ગમે તેમ કરીને ગમે એવું રીતે કામને બગાડતો હોય, તેવું કંઈ કરતું હોય કે ધંધાને અસર કરતી હોય, ત્યારે એને શું કરવામાં આવે છે? અપકર્ષ કરવામાં. અપકર્ષ અંગેના પત્ર વ્યવહાર માટે કયા સંજોગોમાં અપકર્ષ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. જ્યારે પત્ર લખો ત્યારે કયા સંજોગો માટે, એ ખાસ સ્પષ્ટ કરવું જોઈએ. આ ચારમાંથી કયા સંજોગો છે? ગેરશિસ્ત, ગેરરીતિ કે નિયમભંગ અંગે શરૂ થયેલ તપાસમાં પરિણામ બાદ આખરી નિર્ણય લેવામાં આવે છે તેવું પત્ર જણાવવામાં આવે છે. પત્રમાં તેમના બદલાયેલા પગાર ધોરણ, ભાડા ભથ્થા અને સવલતો એમને સ્પષ્ટ ઉલ્લેખ કરવી જોઈએ. અપકર્ષ અંગેનો પત્રીય અપ્રિય હોવા છતાં તે વ્યવસ્થાપક હોવાથી લેવું પડતું હોય છે. હવે આ પત્ર કેવો છે કે એમાં પત્રમાં શું કરવામાં આવે ખાસ કરીને, તો આ કયા સંજોગોમાં, કયો સંજોગ છે? તો કે ફરજમાં બેદરકાર છે, એની કાર્યક્ષમતા ઓછી છે, એને કોઈ ગંભીર ગેરરીતિ આચરી છે, વારંવાર નિયમોનો ભંગ કરે છે, તો આમાંથી એને શું કર્યું છે એના માટે એને પત્ર લખવામાં આવે છે. પત્ર લખવામાં એને પગાર ધોરણ નીચું કર્યું છે, તો એના પગાર ધોરણ, એના ભાડા ભથ્થા, એની જાણ કરવામાં આવે છે. અને આ અપ્રિય કાગળ છે, કારણ કે તમે કોઈને ઊંચા હોદ્દા ઉપરથી નીચે હોદ્દા ઉપર મૂકો છો એ કોઈ સારી બાબત નથી, પરંતુ આવી પરાણે એ આપણને લેવડાવે તો લેવી પડે, એટલા માટે આવશ્યક અપ્રિય છે છતાં આવશ્યક છે. આ પત્રો અપ્રિય છે છતાં આવશ્યક છે, લખવા પડે છે ધંધાને સુધારવા માટે. એવા પત્રનો અહીંયા તમને નમૂનો આપ્યો છે, આ નમૂનો તમે બહુ સારી રીતે જોઈ શકો છો. તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હોય તો તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને એમાં જોઈ શકશો. તમા અપકર્ષ અંગે વીરભદ્ર એસ્ટેટ હાઉસ છે એમના કર્મચારીને આપવામાં આવે છે. એનું પહેલાં એડ્રેસ આવશે, આ બાજુ લાઇનિંગ તમે જુઓ છો કોને સંબોધીને, જો અહીંયા વ્યક્તિગત છે એટલે વ્યક્તિનું સરનામું આવશે ને, કારણ કે કર્મચારીનો એ શું છે, કર્મચારી વિષય જ છે, એટલે કર્મચારીનું સરનામું ને વિભાગને મોકલીએ છીએ, એટલે અહીંયા કેનું છે, અહીંયા એનો વિષય ને અહીંયા છે ને સંબોધીને, અહીંયા કોઈ સરનામું આવતું નથી. ખાસ જોવાના કર્મચારીક વિષયોમાં આપણે જ્યારે એને સંબોધીને લખીએ છીએ ત્યારે અહીંયા એના એડ્રેસ લખાતા નથી. તો ફોન નંબર આપ્યા છે, ઈમેલ એડ્રેસ છે સેતુ એવન્યુ વરાછા રોડ સુરત, 10મી તારીખે 2017ના રોજ એમને જાણ કરવામાં વિષય છે નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત. હવે એને અપકર્ષ કર્યો છે એટલે એને એનો વિષય છે નીચલા પગાર ધોરણમાં મૂકવા અંગે. શ્રીમાન, જે કંઈ શ્રીમાનને સંબોધ્યું છે એને ભલે અપકર્ષ કર્યો, ગેરરીતિ કહી, પરંતુ ક્યારેય એના માટે તોછડા શબ્દો આપણે વાપરતા નથી. શ્રીમાન, તારીખ 11મી મે 2017થી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી. હવે પોતે સિનિયર ક્લાર્ક હતા, કંઈ શિસ્ત ભંગ કરી છે એટલે એને હવે જુનિયર ક્લાર્ક બનાવી દે છે. અને તમને કીધું છે કે 11મી મે ના રોજ 2017થી તમારે આ સૂચનાનું સત્વરે પાલન કરવાનું છે. પેરેગ્રાફમાં લખે, છેલ્લા કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડો તેવી પ્રવૃત્તિઓ સાથે સામેલ છે. પોતે સિનિયર ક્લાર્ક છે એકાઉન્ટ વિભાગનો, છતાં એનું વર્તન એવું છે કે ગેરરીતિઓને કારણે પોતાની ગરિમા એટલે પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સાથે તમે સામેલ છો. તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવી હતી. આ અંગેના પ્રાથમિક પુરાવા પણ પ્રાપ્ત થયા છે. આ એક ઉપરાધિકારીઓને ધ્યાનમાં આવ્યું ને, એના પ્રાથમિક પુરાવા, કોઈ સાબિતી વગર કંઈ કરી શકે નહીં, પણ એના પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા, જેના સંદર્ભે 8મી એપ્રિલ 2017ના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જો એવું નહીં સીધો એને અપકર્ષ કર્યો, એને એક વખત ધ્યાને વારંવાર આપણે કહું છે ને જાણ કરી, એને 8મી એપ્રિલે જાણ પણ કરી દીધી. આ મે મહિનામાં એને કીધું
અને બે મહિના પહેલાં એપ્રિલ મહિનાથી એને જાણ કરતા આવ્યા હતા કાગળ લખીને કે તમને જાણ પણ કરવામાં આવેલ હતી, આપનું ધ્યાન દોરવા, પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી। આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલા રૂપે આપને નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો। હવે એને જાણ પણ કરી હતી પણ એને કંઈ ગણ કર્યું નહીં, કાં તો કીધા રાખ્યા। પછી કેવું હોય ખબર છે, આપણને એમ થાય કોઈ એક મહિનો બોલતું નથી, બે મહિના, પણ એ અધિકારીઓના ધ્યાનમાં જ હોય છે। પછી એના તાત્કાલિક પગલાં લેવાય છે, અને ત્યારે પગલાં લેવાય ને ત્યારે આકરા પડે, ત્યારે એમ કે મને છૂટો કરી નાખો ને મને નીચે મૂકો ને, પણ એ ઉપરથી આટલી બધી કેટલી બધી ભૂલો કરે છે, ગેરશિસ્ત આચરે છે, એનું કયું કારણ છે આપણે જાણતા હોતા નથી। તો એ ભાઈને જાણ કરી એટલા માટે થઈને ગેરશિસ્ત છતાં આચરતા હતા, એટલા માટે એમને હોદ્દા ઉપરથી નીચલા હોદ્દા ઉપર મૂક્યા, અને નીચલા હોદ્દા ઉપર મૂકવાથી એનું પગાર ધોરણ પણ ઘટ્યું, એટલે કે તમારો હોદ્દો પણ નીચો થયો અને તમારો પગાર પણ નીચો થયો। તમને કીધું હતું પણ તમે ના કર્યું, એટલે શિક્ષાત્મક પગલાં જો કોઈ ધ્યાન જ ના આપે ને તો બેટા કાર્યક્ષેત્ર રફડથપ્પડ થઈ જાય, એમાં કોઈ પણ જાતનું કાંઈ મળે જ નહીં, ન ધંધાઓ મળે ન કાંઈ મળે, એટલે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે। તો શિક્ષાત્મક પગલાં સ્વરૂપે આપણે નીચલા હોદ્દા ઉપર મૂકી દીધું છે, આપના પગારમાં જે કંઈ ફેર થયો છે એનો વાકેફ કરીએ છીએ। આ પત્ર દ્વારા આપને સુધરવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ આપના કાર્યમાં જો કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં તો કંપની તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે, જે આપ જાણતા। હવે એને કીધું પહેલાં કર્યું તો ના કર્યું, એટલે બીજા સ્વરૂપે એને શું કર્યું, તો બીજા સ્વરૂપે એને નીચલા હોદ્દા ઉપર મૂકીને સાથે સાથે જાણ કરી કે સાથે સાથે જાણ કરી કે આ હોદ્દા ઉપર જો તમે લોકો નહીં મૂકો, મતલબ નહીં કરો, તો તમને સત્તા છે ફરજ મુક્ત પણ કરી શકશે। તો સત્તા ઉપરથી ફરજ મુક્ત કરવા માટે પણ અધિકાર છે એમ કહે છે। આ વિષય અંગે આપને કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગ પ્રબંધ સમક્ષ દિવસ 3માં કરી શકો છો, પોતે વાંકમાં નથી, કોઈ કારણોસર છે તેને ખુલાસો કરવાનો પણ ચાન્સ આપે છે, અને એને પોતે જે કંઈ શિસ્તભંગ કર્યો છે એના માટે એને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાનો, જો કાઢી મૂકશે એવો શબ્દ વાપરતા નથી, તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવામાં આવશે એવા સારા શબ્દનો ઉપયોગ કરે છે। અને લિખિત એટલે કર્મચારી જે અધિકારી છે કર્મચારી વિભાગના પ્રબંધક ગૌતમ ત્રિવેદી એમને શું કર્યું છે, એમના નીચેના કર્મચારીને જાણ કરી। તો આ પહેલો લેટર હતો, આપણો બીજો લેટર ત્યાર પછીનો છે નોકરીની સમાપ્તિ, એટલે કે આપણે જ્યારે આપણા વર્ષ પૂરા થાય છે એટલે કે નિવૃત્તિ આવી જાય છે આપણે, તો ઘણીવાર એવું હોય છે કે એને વર્ષ પૂરા થતાં હોય છે અને નિવૃત્તિ લઈએ છે, અને ઘણીવાર એવું હોય છે કે સામેથી ઘણીવાર સ્વેચ્છાએ નિવૃત્તિ લે છે। તો નિવૃત્તિમાં આપણે હવે બે પ્રકાર આટલા જોઈ લીધા, અપકર્ષ, હવે આપણે આવે છે કે નિવૃત્તિ। તો કર્મચારી હવે શું લે છે, તો કે નિવૃત્તિ। આ નિવૃત્તિનો પોઈન્ટ ભણશું આપણે, તો નિવૃત્તિના બ એક તો એની શું થાય છે, તો કે ઉંમર પૂરી થતાં, એટલે એને કહેવાય છે વયમર્યાદા, વયમર્યાદાને કારણે એ નિવૃત્ત થાય છે, અને બીજો એનો પોઈન્ટ આવે છે સ્વૈચ્છિક નિવૃત્તિ। આ બે પોઈન્ટનો અભ્યાસ કરશું હવે આપણે, અને ત્યાર પછી આપણો આ લાસ્ટ પોઈન્ટ છે। તો હવે આપણે જોશું નિવૃત્તિ, નિવૃત્તિ બે પ્રકારની છે, એક ઉંમર એટલે કે વયમર્યાદા એની પૂરી થાય છે અને નિવૃત્ત થાય છે, અથવા ઘણાય સ્વૈચ્છિક નિવૃત્તિ પણ પોતાના અંગત કારણોસર લેતા હોય છે। તો હવે બેનો આપણે અભ્યાસ કરીએ, બંનેના પત્ર કરીએ, આ પત્રમાં તમે સમજી ગયા છો। હવે આપણે નિવૃત્તિ વિશે ભણીએ, તો નિવૃત્તિ એટલે શું, નોકરીની સમાપ્તિ અને આપણે નિવૃત્તિ કહી છીએ। સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતો તરીકે વાકેફ જ હોય છે। હવે આમાં નોકરીની સમાપ્તિ આ બે વસ્તુ લખી છે, કઈ લખી છે, નોકરીની સમાપ્તિ, નોકરીની સમાપ્તિ એટલે એને નિવૃત્તિ કહેવાય છે। તો જ્યારે નોકરી પર લાગે છે ને ત્યારે જ એની સમય મર્યાદા અને ના કરારો, અને બંને જાણતા જ હોય છે કે આટલા વર્ષે કેટલા દિવસ, 10 વર્ષ માટે છો, 5 વર્ષ માટે છો, કે 15 વર્ષ માટે છો, કે તમે કેટલા વર્ષ માટે કંપનીમાં છો, અથવા તો તમારી કઈ સત્તા પ્રમાણે તમે નિવૃત્ત થઈ જાઓ છો એ અંગેના કરારો કરેલા હોય છે, એની શરતોથી બંને વાકેફ જ હોય છે। નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા તે બંનેનું પરિણામ એક જ છે, છતાંય બંને વચ્ચેની પ્રક્રિયા અંગે કારણમાં તફાવત,
આમ જો તો છૂટા કરવા અને નિવૃત્ત થઈ જવું આમ પ્રક્રિયા એક જ છે, પણ બંને વચ્ચે તફાવત છે. આમાં શું છે તો કે એ ભૂલ કરે છે, એટલા માટે થઈને આપણે એને ફરજ મુક્ત કરીએ છીએ. જ્યારે અહીંયા એની સમય મર્યાદા પૂરી થઈ જાય છે તો પોતે સ્વૈચ્છિક કાર્ય છોડવા માંગે છે, એટલે બંનેમાં થોડો તફાવત છે. પહેલું છે નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે. કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવું અંતિમ પગલું ભરતા પહેલાં અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે. આ નિર્ણય લેતા પહેલાં ઘણા બધા પ્રકારનો પત્રવ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતા હોય છે, પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું કારણ આવે છે. એમાં બે છે છૂટા થવા અંગે. હવે ઘણીવાર એવું હોય કે કર્મચારી અને અધિકારીઓ વચ્ચે પત્રવ્યવહાર થતા હોય છે અને ઘણીવાર અધિકારીઓ એને છૂટા કરી દે છે નોકરીમાંથી, તો છૂટા કરવા અંગેના ઘણા બધા કારણો હોય છે. એ કારણો અંગે કર્મચારી પણ એની સાથે સ્પષ્ટતા કરતો હોય છે. જો એને સ્પષ્ટતા યોગ્ય ન લાગે તો એ ફરજ મુક્ત કરી શકે છે. તો છૂટા કરવા અંગે, છૂટા ના કરવા અંગે એની શરતો આ બધાને આધીન હોય છે. તો કઈ કઈ શરતો એના આધીન હોય, તમને ઘણીવાર એમ કે મને છૂટો કરી નાખો, મને એમ કીધું આવતા નહીં, તમે એટલા બધા પ્રશ્નો પૂછો છો, કેમ એને છૂટો કરી નાખો, શું કામ કર્યો, આમ શું કામ કર્યું, પણ એને ગંભીર ભૂલો કરી છે, એ કયા કારણોસર બેદરકાર છે, શું કામ એને કર્યા, એની તમે અંદરની વાતો જાણતા હોતા નથી. એટલે બહાર કોઈ એક વ્યક્તિ કે તો આપણે એ વ્યક્તિઓમાં આકર્ષાઈ જાય છે અને એની બાબતો આપણને સાચી લાગે, પણ હકીકત શું છે આપણે જાણતા હોતા નથી. અહીંયા અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે આવા વાર્તાલાપો, કરારો અથવા તો પત્ર વ્યવહાર થતા હોય છે, એ શરતોને જ્યારે નથી અનુસરતો ત્યારે એમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે. અને ઘણીવાર એવું હોય કે સપોઝ મારી બદલી થઈ તો હું એમ કહું કે ભાઈ હવે મારે હું અમદાવાદ કે હું બરોડા જવા રહેવાની છું, તો મારે હું નોકરી, તો એને સ્વૈચ્છિક નિવૃત્તિ કહેવાય. ઘણીવાર કોઈ કર્મચારી પોતાની ફરજમાંથી વારંવાર ચૂકતો હોય ત્યારે પણ કંપની આવા પગલાં લેતી હોય છે, તો એને છૂટા કરવાનું કહેવામાં આવે છે. તો સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, કોઈ એકમનું યાંત્રિકરણ કરવામાં આવ્યું હોય અથવા કરાર પૂરો થતા હોય વગેરે જેવી બાબતો માટે કર્મચારીઓ છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીઓનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જેને VRS કર્મચારીઓનું માન કે સૌજન્યપૂર્વક છૂટા પાડવાની યોજના હેઠળ કર્મચારીઓના આકસ્મિક સેવાઓની નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં રાખવામાં આવે છે. તદુપરાંત કર્મચારી નિવૃત્તિની વયમર્યાદાને કારણે પહોંચે ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, સહકર્મચારી સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય કે ધંધાની નીતિ વિષયક ગોપનીયતા બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય ત્યારે તે કર્મચારીને કોઈ પણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટો. હવે એમાં ઘણી જો નોકરીને છૂટા કરવાની બાબત આપકર્ષનો જ એક ભાગ છે, એના ભાગ ઉપર જ હું તમને સમજાવું છું કે નોકરીમાંથી છૂટો કરવો ક્યારે. તો ધારો કે ધંધાકીય એકમ બંધ થતો હોય, ધંધાકીય એકમ બંધ થતો હોય ત્યારે એમને શું કહે છે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની. ત્યારે એને વર્ષોથી ના આમાં કામ કર્યું છે તો એ કામ કરવા માટે થઈને એને એમ કહે છે કે તમને લાભો મળી રહે, તો એ આર્થિક લાભો મળી રહે એટલે એને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા અંગે સમજાવે છે. એને VRS કહેવામાં આવે છે, સ્વૈચ્છિક નિવૃત્તિ એનું શોર્ટ ફોર્મ છે VRS. અને VRS દ્વારા એને શું કરવામાં આવે છે, જો કર્મચારી સારો હોય તો એ કર્મચારીને VRS આપી અને આર્થિક લાભો આપીને એને છૂટો. પણ જો કોઈ કર્મચારીએ ગેરશિસ્ત આચર્યું છે, નિયમનો ભંગ કરે છે વારંવાર અને એને જ્યારે સંસ્થામાંથી છૂટો કરવામાં આવે છે ત્યારે એને આવા કોઈ આર્થિક લાભો આપવામાં આવતા નથી, કારણ કે એને સંસ્થાનું અહિત કર્યું છે, એને કોઈ ગોપનીય બાબતોને લોકો સામે જાહેર કરી છે, બીજી પેઢીને કીધી છે. તો આવી અંદરની બાબતોની આપણે જાણ હોતી નથી ને, આપણે એમ થાય બિચારાને છૂટો કરી દીધો, આમ પણ એને કઈ ગેરશિસ્ત આચરી છે માત્ર એમના અધિકારીઓ અને સહકર્મચારીઓ જ જાણતા હોય છે. તો અહીંયા અપકર્ષના સંજોગોમાં કોઈ આર્થિક લાભો નથી મળતા, પરંતુ જ્યારે નોકરીની સમાજમાં કંપનીનું એકમ જ્યારે બંધ થતું હોય, ધંધાનું એકમ, ત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ VRS દ્વારા ક્યારેક પોતે કર્મચારી પર્સનલ પણ પોતાને માંદો પડ્યો, વિદેશ જવાનું છું ત્યારે પણ એ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. ત્રીજો મુદ્દો છે આપણી વય મર્યાદાના કારણે. તો એ આપણે જ્યારે નોકરીએ રહી છીએ ત્યારે એને શરતોને આધીન એને ખબર જ હોય છે, ત્યારે વય મર્યાદા એને પૂરી થતાં સંસ્થા એને છૂટો કરે છે.
તો આ ત્રણ બાબતોના આધારે આપણે કરીએ છીએ. યાદ રાખો, જ્યારે વયમર્યાદાથી છૂટો થાય છે, સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે, ત્યારે એને આર્થિક લાભો મળે છે. પરંતુ કર્મચારી આવા સંજોગોમાં ગેરશિસ્ત આચરે ત્યારે એને કોઈ આર્થિક લાભ સંસ્થા આપતી નથી. એ ખાસ ધ્યાનમાં રાખ. છૂટા થવા અંગે આપણે રાજીનામું આપવું પડે, તો એ રાજીનામું જે આપીએ છીએ ને એને પત્રનો આપણો એક ભાગ છે. હવે રાજીનામું, સંસ્થામાં કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારીએ આપવું પડતું લેખિત નિવેદન. ઉદાહરણ આપું, ધારો કે હું વિદેશ જતી રહી, બારગામ બદલી થઈ ગઈ, બરોડા, અમદાવાદ, ગમે ત્યાં, મેં અત્યારે સ્કૂલમાં રહેતો, એને રાજી ખુશીથી મેં રાજીનામું એટલે રાજી, તો એના માટે મારે લેખિતમાં સંસ્થાને આપવું પડે. એક મહિનો કે ત્રણ મહિનાના એના શરતો હોય, એક મહિના અગાઉ કે ત્રણ મહિના અગાઉ જાણ પડવી પડે, જેથી સંસ્થાના એકમને કોઈ નુકસાન પહોંચે ને એની સાથે સંકળાયેલા આ જે એકમો છે એને કોઈ નુકસાન પહોંચે. ધારો કે શિક્ષણ વિભાગ છે, અચાનક કર્મચારી વયો ગયો તો સ્ટુડન્ટોને એનો ગેરલાભ થાય, સંસ્થાને એનો ગેરલાભ થાય. તો જો કર્મચારી સરખો વ્યવસ્થિત સમજુ હોય તો એક મહિના અગાઉ જાણ કરશે કે મારી બદલી થવાની છે, અથવા તો આ કારણોસર હું તમારી સંસ્થામાંથી રાજી ખુશીથી રાજીનામું, તેને લેખિતમાં નિવેદન આપવું પડે, એને રાજીનામું કહેવામાં આવે છે. જે સંસ્થાના હિત માટે હોય છે, રાજી ખુશીથી પોતે પોતાની ફરજમાંથી મુક્ત થવા ઈચ્છે છે, એવું એને લેખિતમાં નિવેદન કરવામાં આવે છે. જ્યારે કર્મચારી અન્ય સંસ્થામાં વધુ લાભદાયક તક મળતી હોય, માંદગી અથવા અંગત કારણસર નોકરી કરવા અસમર્થ હોય, સંસ્થા સાથે કોઈ પ્રકારનો મતભેદ થયો હોય, કર્મચારી ઉપર કોઈ ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય, અથવા કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય, ત્યારે કર્મચારી રાજીનામું આપીને પોતાને મળવાકીય નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું. હવે રાજીનામું ક્યારે આપે છે એ તમને કહું. કાં તો એને શું થયું હોય કે બીજી ક્યાંક વધુ લાભ મળતા, ઊંચી તક, ઊંચો હોદ્દો મળતો હોય, ત્યારે નોકરીમાંથી રાજીનામું આપે છે. અંગત કારણોસર, માંદગી બાબત, ક્યારેક એને ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થતા હોય ને કાર્યક્ષેત્ર છોડી જવા માંગતું હોય, ત્યારે એને મતભેદ થતા હોય ને કાર્યક્ષેત્ર છોડી જતો હોય, ત્યારે આવા બધા કારણોમાં એને આર્થિક લાભો એના જે કંઈ મળવાપાત્ર હોય એમને આપી અને શું કરે છે, રાજીનામું આપી દીધું. હવે નોકરીમાંથી સમાપ્તિ અંગેના આપણે બે પત્ર, બે રાજીનામાઓ ભણશું અને પછી આપણે ચેપ્ટર પૂરું કરશું. તો પહેલું છે, ગરવી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડમાં એક ભાઈ છે, એ સ્વૈચ્છિક પોતાની સમાપ્તિનો જાણ કરતો, એક નોકરીની સમાપ્તિનો જાણ કરતો પત્ર છે. આપણે જોઈએ, એડ્રેસ છે, તમે બરાબર જોઈ શકશો, આમાં બે બે એડ્રેસ આવશે, પછી એનું ફોર્મેટ આવશે અને પછી લિખિત અને પાઠ્ય પુસ્તકમાં જોઈ શકશો તમે. 105 સુમેરુ ટાવર, ઓઢવ, અમદાવાદ. ત્યાર પછી છે 2 નવેમ્બર 2017, ફોન નંબર, ઈમેલ એડ્રેસ શ્રી ભાવિન વ્યાસ, સેલ્સ એક્ઝિક્યુટિવ, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઓઢવ, અમદાવાદ. વિષય છે સેવા સમાપ્તિની જાણ અંગે. શ્રીમાન, 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂકની સમયમર્યાદા 30 નવેમ્બર 2017 રોજ પૂરી થાય છે તે આપને વિદિત હશે. એને 2 વર્ષના કરાર માટે લીધા હતા અને જ્યારથી લીધા હતા ત્યારની તારીખ અને પૂરી થાય છે એ તારીખ પહેલાં પેરેગ્રાફમાં જો તમને ખબર જ હશે એવું નહીં, વિદિત હશો, તમે શબ્દ ઉપર ખાસ ભાર આપજો. એના શબ્દો જ તમારા માટે મહત્ત્વના છે. કેવા કેવા? નિવેદન, વિદિત, આ બધું છે. એને જ્યાં વિદિત એટલે જાણ હશે જ. આપની નિમણૂક, ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવા સફળ નીવડી છે. સંચાલકો આ બાબતોએ સંતોષ અને આનંદ છે. એને જે કાર્ય કર્યું, કેટલા માટે કાર્ય કર્યું, ક્યાં કર્યું, એનું માત્ર 2 લીટી કે 3 લીટીમાં, અને એનાથી કંપનીને સંતોષ છે. કારણ કે એને નોકરીની સમાપ્તિ કરે છે, કાઢી મૂકતા નથી. કાઢી મૂકે એનો આપણે જોયો હતો કે તમે વારંવાર આ કરો છો તો ફરજ મુક્ત કર્યા છે. આ એની નોકરી 2 વર્ષનો એને શું આપ્યો હતો, સમયગાળો આપ્યો હતો. આ 2 વર્ષનો સમયગાળો હવે એનો પૂરો થાય છે એટલે એને કહે છે
कार्यकाळ समाप्तिना छेल्ला दिवसे आपनी बाकी निकळती लेणी रकम अने संतोषकारक कार्य पूर्ण कर्या अंगेना प्रमाणपत्र आपवामां आवशे अने जे कार्य कर्युं छे एनुं वळतर अने एनुं प्रमाणपत्र एने आपवामां आवशे। आपनी उज्ज्वल प्रगति कारक कारकिर्दी माटे शुभेच्छा। केटलुं सरस लेखुं छे एने समाप्ति बे वर्ष माटे कर्युं ई एनाथी एने संतोष छे। कई जग्याए एने शुं कर्युं छेल्ले ने जे मळवा पात्र रकम छे अने प्रमाणपत्र आपीने एने शुभेच्छा पाठवे तो आथी समाप्तिनो पत्र। बीजो पत्र आपणे जोईए फरજિયાત સેવાનિવૃત્તિના આદેશ માટે એટલે હવે એની સેવા પૂરી થાય છે એનો અંગે સૌરાષ્ટ્ર કોર્પોરેશન બેંક લિમિટેડ શાખા ક્રમાંક 10 સ્ટેશન રોડ ધારી જિલ્લો અમરેલી 5 ડિસેમ્બર 2017 ફોન નંબર આપ્યો છે શ્રી રાજકિરણ પુરોહિત હિસાબની શાખા ક્રમાંક 10 સ્ટેશન રોડ ધારી જિલ્લો અમરેલી વિષય ફરજિયાત સેવા નિવૃત્તિનું ફરજ ઉપરથી સેવા નિવૃત્તિ અંગેની નિવૃત્ત થાય છે એ અંગેનો પત્ર વ્યવહાર છે। શ્રીમાન ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ નિમિત્તની નિમણૂક કરવામાં આવી હતી। તેણે રજૂ કરે અહેવાલ અનુસાર આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપ પુરવાર થયા છે જેના પરિણામે સ્વરૂપ તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવાનિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે। જો મેં પહેલો લેટર નિવૃત્તિનો હતો એની સમય મર્યાદા એનો સમયગાળો પૂરો થયો, બીજો આવે છે અને ગેરરીતિ આપી છે વાહન નાણાકીય બાબતે સીધો એને ફરજ મુક્ત જ કરતો પત્ર એક જ પેરેગ્રાફમાં તમે શું ભૂલ કરી છે અને એ ગંભીર ભૂલ છે એ ગંભીર ભૂલ માટે તમને કોઈ માફી નહીં આવે એના શિક્ષાત્મક પગલાં તરીકે એક જ ઉપાય છે કે તમને નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે છે। એટલે નોકરી જો શબ્દ દેવાની આવે તમને કાઢી મૂકવામાં આવે છે, તમને ફરજ મુક્ત કરવામાં આવે છે અથવા તો તમને નિવૃત્તિ આપવામાં આવે છે। આ બે મુદ્દા મેં લખ્યા છે, બે મુદ્દાના અર્થ બે મુદ્દાના તફાવત બરાબર સમજો। એ ભાઈએ ગંભીર નાણાકીય ગેરરીતિ આચરી છે એનો આક્ષેપ પુરવારે થઈ ગયો સાબિત કર્યા પછી હવે જેના પરિણામ સ્વરૂપે તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવાનિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે। પરંતુ માનવતાના ધોરણે આપને નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી તે જાણશો। હવે તમે એવી ગંભીર ભૂલ કરી છે કે અહીંયા એક માનવતાની દ્રષ્ટિએ તમે કોઈને ગંભીર ગુનો કર્યો છે નાણાકીય એટલે તમને અહીંયા આર્થિક લાભો મળશે નહીં। આપનો વિશ્વાસુ જે સમીન શાખા પ્રબંધક સૌરાષ્ટ્ર કોપ્રબેન નકલ રવાના હિસાબી ખાતાને નકલ રવાના થઈ ગઈ તો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે। હું આશા રાખું છું કે તમને આ બધા પોઈન્ટ સારી રીતે સમજાઈ ગયા છે। નમસ્કાર।